સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. કિશન, કેમ તે મને આજે પાપમાં નાખી? શેનું પાપ? બાપુથી ખોટું બોલીને આવી એ પાપ. પણ મેં ક્યાં તને ખોટું બોલવાનું કહ્યું છે? તે તો સંદેશો મોકલ્યો હતો મળવા આવવા માટે. સંદેશો મોકલ્યો તો કોઈ જબરજસ્તી તો નથી કરી? ખબર હતી હું આવીશ. ખાતરી હતી કે તું આવીશ જ. કઈ રીતે? પ્રીતની રીતે. સાચું બોલ, તું મને યાદ નથી કરતી? મને મળવા નહોતી માંગતી? બે દિવસની રજાને કારણે કોલેજમાં ન મળાતા મારી પાસે દોડી આવવાનું મન નહોતું થતું. કેમ, તને પણ થતું હતું? એટલે તો તને પાપમાં નાખી. પ્રીતની રીત પણ કેવી ગજબ હોય છે કિશન. બે જણાની ચાર આંખો વચ્ચેનો એક પલનો ચમકારો પણ જન્મ જન્મના બંધનમાં બાંધી દેતો હોય છે. જો બંને ઉંમરે એક મોસમ એવો આવે છે કે અચાનક જ અજાણ્યા લાગતા લોકો જાણીતા અને માનીતા થઈ જાય છે. જેના વગર ચેન ના પડે, રાતની નિંદ્રી વેરાન થાય, પ્રીતનું પંખી છાતીની પાછળી પર બેસી લક્કડકોદની જેમ ટક 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 ટોંચ્યા કરે અને એક મીઠી પીડા પ્રેમનું નામ બનીને તન મનમાં ગુંજ્યા કરે. આંખોમાં દીવાનગીની મોસમ લહેરાઈ ઉઠે અને રોમે રોમમાં તરસ અને તડપ છર્યા કરે. પછી એ પાસે હોય તો પણ શું અને સાથે ના હોય તો પણ શું? એટલે આ રીતે મને પાપા નાખવાની? તારા બધા જ પાપ મારા માથે. બસ ખરેખર અજમાવી જોજે. કિશન, પ્રેમનો સંબંધ તો હૈયાની લાગણીઓનો અદ્ભુત આશીર્વાદ છે. આરાધા તારી છે અને હંમેશા તારી જ રહેશે. અને આપણા પ્રેમમાં એટલી તાકાત તો છે જ કે બે ખાનદાનની દુશ્મનીને દોસ્તીમાં બદલી શકે. સંભાળ! કિશન, આ શું કરે છે તું? વિછુડો હતો, પરડી જાતો. એટલે ઝેર ચૂસી લીધું? ચૂસી લીધું કે ભરી દીધું?